નબળા મનના માનવીને રસ્તો નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો નજરે ચડ્યો છે. આજે મહિલા દિવસ છે ત્યારે આપણે એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જે નાની હોવા છતાં પણ પોતાની હિંમત અને ઘર ચલાવવાની જવાબદારીને માથે લઈ પોતાના પરિવારને આર્થિક મદદ કરી રહી છે. હોટેલ ઉપર ચા બનાવી અન્ય ચીજ વસ્તુ વેચી જાત મહેનત થકી કદમ આગળ વધારી રહી છે. આજના યુગમાં મહિલાઓ દીકરીઓ પુરુષો સમવડી બની ગઈ છે. દરેક ક્ષેત્રે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે. પોતાના પગ પર ઉભા રહેવા અને પરિવારને મદદરૂપ થવા માટે દીકરીઓ તેમજ મહિલાઓ રિક્ષા ચલાવવાથી માંડીને મોટી કંપનીઓમાં સીઓ પદે પણ જોવા મળી રહી છે. ત્યારે પુરુષોના આધિપત્ય ધરાવતા ચા વેચવાના વ્યવસાયમાં પણ એક દીકરી આત્મનિર્ભર બની છે. જી હા, જેતપુરના કાગોડ નેશનલ હાઈવે પર નૈના ખેંગારભાઈ ટારિયા નામની દીકરી મોબાઈ હોટેલ નામથી ચાની કેટલી ચલાવી રહી છે. નૈના ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે, સાથે ચાની કેબિન પણ ચલાવી અને પરિવારને આર્થિક મદદ કરી રહી છે. ખરા અર્થમાં એક દીકરાનું કામ દીકરી કરી રહી છે. મેં ભણું બી છું અને દુકાન બી ચલાવું છું. સવારે દુકાને વઈ આવું છું. ફ્રી ટાઈમે ગરક ના હોય ત્યારે મેં વાંચવાનું કામ કરું છું. સાંજે આથીને જઈને ઘરે જઈને વાંચું છું. હોતાઈ એટલે હર કોઈ છોકરીઓને ભણવું જોઈએ, જરૂરી છે, અને પણ સાઈડમાં ધંધો કોઈ કરવો જોઈએ. આપણા પગ પર ઊભું થઈ જવું જોઈએ. એટલે હર કોઈ બહેનો માટે કામ કરવું જરૂરી છે. મારા દાદા છે ને પેલા ચલાવતા હતા દુકાન. મારા દાદા ચલાવતા હતા. હું અભ્યાસ કરતી કરતી અહીંયા આવતી હતી. પછી મને એમ થયું કે આ તો ધંધો કરવો જરૂરી છે. એટલે મારા પપ્પાની બધા મજૂરી કરે, ખેતીકામ ને એવું કરે. એટલે મારા પપ્પાને એ આવતા એટલે હું આવવા માંગુ છું. પછી મેં એકલી હકાવા માંડી. પછી મેં ભણવાનું ચાલુ રાખ્યું. દુકાને મેં કીધું હું ચલાવીશ. મારા પપ્પાને મેં કીધું કે દુકાન બી હું ચલાવીશ અને ભણવું બી હું. છોકરી આપણે ધારી થઈ લાગે, છોકરાની જેવું જ આપણી કીધે કામ થઈ લાગે, કોણ કેર નો થઈ લાગે. દીકરીના કહેવા પ્રમાણે તે 5 વર્ષથી કેબિન ચલાવી રહી છે તેમજ પરિવારને આર્થિક મદદ કરી રહી છે. યુવતી નાની હતી ત્યારે પોતાના દાદા સાથે કેબિને આવતી, ત્યારબાદ જાતે કેબિન ચલાવતી થઈ આખરે 5 વર્ષથી દીકરી કેબિન ચલાવી રહી છે. સવારે ખુદ ધંધાને સ્થળે બાઇક લઈને આવે છે અને તમામ કામો ખુદ પોતે કરે છે. સાથોસાથ 10માં અભ્યાસ પણ કરી રહી છે. પરિવારમાં સૌથી મોટી દીકરી નૈના હોવાથી તેમજ તેમનાથી નાની એક બહેન અને એક ભાઈ હોવાથી તેનું ભણતરનું પણ ધ્યાન રાખી રહી છે. પોતાના પરિવારમાં માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે ખરા અર્થમાં દીકરી આજે એક દીકરાની જગ્યા પૂરી કરી પરિવારની આર્થિક મદદ કરી આત્મનિર્ભર બની છે. એ હોટલનું સંચાલન છેલ્લા 5 વર્ષ કરે છે. સવારે જાય, સંજે આવે ને ભણે છે સાથે. નાખી હોટલનું સંચાલન કરે છે. કેટલા સમયથી કરે છે ને તમને કેવું લાગે છે? છેલ્લા 5 વર્ષથી કરે છે. મને લાગે હિંમતવાળી છોકરી છે, બધું હિંમત એ જ કરે છે સંચાલન. છોકરા લઈને જાય ત્યાં ભણે, બધું રીતે જ કરે. ગૌરવ છે મારી ભત્રીજી છે, છોકરી એ પણ છોકરા જેવી હિંમતવાળી છે. નૈનાના કાકાના કહેવા પ્રમાણે અમારી ભત્રીજી દીકરી પર અમને ગર્વ છે. છેલ્લા 5 વર્ષથી મુંબઈ હોટેલ નામની કાગવડના પાટિયા પાસે હોટેલ ચલાવી રહી છે અને પરિવારને આર્થિક મદદ કરી રહી છે. કાકાના કહેવા પ્રમાણે તમામ દીકરીઓ આગળ આવે, ખુદ પગભર બને. અમારા ગામમાં જે કાગવડ નેશનલ હાઈવેની બાજુમાં કાગવડ પાટિયું આવેલું છે એની બાજુમાં જે મુંબઈ હોટેલ આવેલી છે એ નૈના નામની દીકરી ચલાવે છે અને છેલ્લા 5 વર્ષથી ચલાવે છે. અને ભણવાની ઉંમરે સાથે ભણવાનું કામ કરીને સાથે સાથે આ હોટલનું પણ કામ કરે છે અને એના માતા પિતાને ખૂબ મદદ પણ કરે છે. અમારા ગામની જે આ દીકરી નૈના છે એના એ બાબતે હું ગૌરવ અનુભવું છું કે આ દીકરી અહીંયા હોટલ પણ ચલાવે છે, સાથે સાથે ઘરે આવીને ભણવાનું પણ કામ કરે છે અને એના મમ્મી પપ્પાને ખભે ખભો મિલાવીને મદદ પણ કરે છે. તો આ બાબતે તમે બીજી દીકરીને શું શીખ આપવા માંગો છો? હું બીજી દીકરીઓને એ શીખ આપવા માંગુ છું કે જે નૈના છે એની જેમ બીજી દીકરીઓ ડર વિના કોઈ પણ કામ કરી શકે છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે નૈના નામની દીકરી જેતપુર કાગવડ નેશનલ હાઈવે પરના કાગવડ પાટિયા પાસે છેલ્લા 5 વર્ષથી હોટેલ ચલાવી રહી છે.
સાથે ભણતર પણ કરી રહી છે, માટે તે અમારા ગામનું ગૌરવ છે. આ દીકરીની સાથોસાથ તમામ દીકરીઓ પરિવારને આર્થિક મદદ માટે આગળ આવવું જોઈએ.